નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ચામડીની એક સમસ્યા છે અને આ સમસ્યાથી લગભગ ઘણા બધા લોકો પરેશાન છે અને આ એવી સમસ્યા છે કે માથાના દુખાવા સમાન છે મિત્રો અને આ સમસ્યામાં કેટલાક લોકો ઘણા બધા ઉપચાર કરી શક્યા કરી ચૂક્યા હોય છે દેશી ઉપચારો કરી ચૂક્યા હોય છે અને દવાઓનો પણ પ્રયોગ કર્યો હોય છતાં પણ આ સમસ્યા મટતી નથી ત્યારે આ સમસ્યાને મટાડવા માટે એક વનસ્પતિ છે એ વનસ્પતિ ખૂબ સારું પરિણામ આપી શકે છે મિત્રો હું જે સમસ્યાની વાત કરું છું જે ચામડીની સ્કીનની સમસ્યા છે આ સમસ્યાનું નામ છે ધાધર મિત્રો ધાધર એક એવું સ્કિન ઇન્ફેક્શન છે ચામડી ઉપર થતું એક એવું ઇન્ફેક્શન છે કે જે એક જગ્યાએ થયું હોય તો ત્યાંથી બીજી જગ્યાએ પણ ફેલાઈ શકે છે એટલે ચામડીમાં વધારે જગ્યામાં પણ ફેલાય છે એટલે આ એક પ્રકારનો ચેપી રોગ પણ કહી શકાય કે જેનો ફેલાવો થઈ શકે હવે મિત્રો ધાધરને મટાડવા માટેના આમ તો ઘણા બધા દેશી ઉપચાર છે પણ ધાધર માટે કારગર પરિણામ આપે એવા ઉપચારો ખૂબ ઓછા છે અને ઘણી વખત દવાને લીધે પણ ધાધર છે એ મટી જાય ફરી પાછી થતી હોય છે ત્યારે એક એવી વનસ્પતિ એટલે આંકડો મિત્રો આંકડો છે એના આયુર્વેદમાં ઘણા બધા એવા ઉપચારો છે પણ આંકડાના ઉપચારો લોકો ઓછા કરતા હોય છે એટલા માટે એક તો ખાસ કે આંકડાનો ઉપયોગ કરતી વખતે ધ્યાન એ રાખવું પડે છે કારણ કે આંકડાના જે પાન હોય છે અને એમાંથી ટૂંકમાં આંકડામાંથી જે દૂધ નીકળે છે આ દૂધ ખૂબ ઝેરી હોય છે એટલે તમારે આંખોને પહેલાં તો સાચવવી જોઈએ કારણ કે એનું દૂધ છે એ જો કદાચ આંખમાં ક્યાંય અડી ગયું હોય તો એ આંખો છે એમાં અંધાપો આવી શકે છે હવે આંકડો છે આ આંકડાના ઉપયોગથી ધાધરની જે બીમારી છે ચામડી ઉપર થતી ધાધર આ ધાધર મટી શકે છે તો કઈ રીતે ઉપચાર આયુર્વેદમાં બતાવ્યો છે કે આંકડો છે આંકડાના ઉપયોગથી ધાધરને મટાડી શકાય તો શું કરવાનું કે જે લોકોને ધાધરની સમસ્યા હોય તો આંકડો છે આંકડાની વનસ્પતિ અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે બધી જ વનસ્પતિઓ સમ થઈ ગઈ છે એટલે આંકડો છે આંકડાનું એક પાન તમે આ રીતે વાળો એટલે પાન છે તૂટી અને ત્યાંથી જે સફેદ દૂધ જેવું છે એ નીકળે છે મિત્રો જુઓ આ સફેદ દૂધ નીકળ્યું છે ખાસ સાવચેત એ રાખવાની હોય છે કે જે આંકડાનું આ દૂધ છે આ દૂધ છે એને આંખોની આજુબાજુમાં ક્યાંય સ્પર્શ ન થવો જોઈએ નહીતર એ ખૂબ ગંભીર પણ પરિણામ આપે છે અને આંખોને ઘણું બધું નુકસાન કરી શકે છે હવે આંકડાનું આ દૂધ છે એના ઉપચારથી ધાધરને કઈ રીતે મટાડાય રીતે તમે આંકડાને જ્યાંથી તમે પાન તોડો ત્યાંથી એ દૂધના ટીપા પડવા લાગે છે અને આ ટીપા છે એ તમારે એક વાટકીમાં એકઠા કરવાના છે સાતથી આઠ ટીપા જેટલા આંકડાના દૂધના લેવાના છે હવે બીજી જે વસ્તુ લેવાની છે એ લેવાનું છે લીમડાનું તેલ લીમડાનું તેલ છે કોઈ સારી કંપનીનું અથવા તમે હાથે બનાવેલું અથવા કોઈ દેશી આયુર્વેદિક સ્ટોરમાં તમને મળી જાય લીમડાનું તેલ છે એ અહીંયા દોઢ ચમચી જેટલું લેવાનું છે દોઢથી બે ચમચી લ્યો તો પણ ચાલે એટલે દોઢ ચમચી જેટલું લીમડાનું તેલ અને એની અંદર આ આંકડાના જે પાનના જે ટીપા છે ટૂંકમાં આંકડાના દૂધના જે ટીપા છે એ સાતથી આઠ ટીપા આ દોઢ ચમચી લીમડાના તેલમાં નાખી અને બરાબર મિક્સ કરવાનું છે બરાબર મિક્સ કરો એટલે તમને એમ લાગશે કે એક પ્રકારનું આપણે કોઈ વસ્તુમાં તેલ નાખ્યું હોય એને જેમ ફાટી જેમ દૂધ ફાટી જતું હોય એવું લાગે અથવા પાણીમાં કેમ આપણે તેલનું ટીપું પડ્યું હોય તો આમ શેજ પાણી ફાટી ગયું હોય એવું લાગે એવું લાગશે પણ આને બરાબર મિક્સ કરવાનું છે બરાબર હલાવી ચમચીની મદદથી હલાવવાનું આંગળી નહીં અડાડવાની નહીં તર કદાચ આંગળી જો ક્યાંક આંખમાં અડી ગઈ હોય તો નુકસાની થાય તો આ રીતે બરાબર હલાવી અને મિક્સ કરી દેવાનું છે બરાબર આ મિશ્રણ થઈ જાય એટલે આ મિશ્રણ છે એને જ્યાં ધાધરની સમસ્યા હોય ચામડી ઉપર તમને ત્યાં રૂ છે સાફ કરેલું ચોખ્ખું રૂ લેવાનું રૂની મદદથી ધાધર ઉપર લગાડી દેવાનું હાથથી નહીં લગાડવાનું નહીંતર પાછી ધાધરની એવી સમસ્યા છે કે જ્યાં તમે સ્પર્શ કર્યો હોય ત્યાંથી બીજે સ્પર્શ કરો એટલે બીજે પણ થઈ શકે અને મોટાભાગની ચામડીની સમસ્યાઓ એવી હોય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ ઝડપથી ફેલાતી હોય છે એટલે ધાધરમાં પણ આ રીતે રૂની મદદથી આ જે હશે મિશ્રણ બનાવેલું અને ધાધર ઉપર લગાડી દેવાનું લગાડતા પહેલાં બરાબર સાફ કરી લેવાનું અથવા લીમડાનું પાણી હોય અથવા લીમડાનું ઉકાળા જેવું ટૂંકમાં ગરમ કરેલું લીમડાનું પાણી હોય એનાથી બરાબર સાફ કરી અને પછી આની ઉપર રૂહના પૂમડાથી આ જે મિશ્રણ છે દ્રવ્ય આને લગાડી દેવાનું આને લગભગ પાંચેક કલાક સુધી રહેવા દેવાનું અથવા તમે રાત્રે સુધી વખતે દસ અગિયાર વાગ્યા લગાવી દો વહેલા સવારે ઉઠી અને સાફ કરી નાખો તો પણ ચાલે અને ખાસ ઉપચાર કરતી વખતે ખોરાકમાં પણ પરેજી રાખવી જોઈએ નહીતર ઉપચાર છે એ કામ ન આપે એટલે ખોરાકમાં તીખું તળેલું ખાટું વાસી ખોરાક આવો ખોરાક ન ખાવો જેનાથી સ્કીન છે અને નુકસાન થઈ શકે જેનાથી ધાધર છે એ મટવામાં વાર લાગે એવો ખોરાક નહીં ખાવાનો અને ઉપચાર કરવાનો છે બીજું એક કે તમારે નાહતી વખતે સાબુનો ઉપયોગ બંધ કરી દેવાનો અને ધાધર જ્યાં હોય એટલા થોડા વિસ્તારમાં તો સાબુ છે ઉપયોગ નહીં જ કરવાનો જ્યાં સુધી ધાધર ન મટે ત્યાં સુધી પણ દરેક લોકોની તાસીર પ્રમાણે અલગ અલગ પરિણામ મળતું હોય છતાં પણ આંકડાનો ઉપચાર છે એ ખૂબ અક્ષીર છે એટલે જે લોકોને ધાતરની સમસ્યા હોય અથવા તમારી આજુબાજુમાં કોઈને પણ સમસ્યા હોય તો આંકડાનો દેશી ઉપચાર છે કોઈને કામ લાગે એવો ઉપચાર છે તો આ તો આજનો વિડિયો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી